ઓળકરી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સામાજિક અને રાજકીય આગેવાન અજીતસિંહ રાઠોડના પુત્ર વિક્રમસિંહ રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ તકે રાઠોડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિના જે જમીન વિહોણા લોકો છે તેમને જમીન મળે રહે, કરતારના પ્લોટ સોવરના મળી રહે તે માટે એક મીટિંગનું આયોજન રાખ્યું હતું યુવા ભીમસેના દ્વારા, જે ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં જે અનુસૂચિત જાતિના જમીન વિહોણા લોકો છે, જે લોકોને 35-35 વર્ષથી જે સાંથળીની જમીન મળી રહી, એ જમીન હજી સુધી કબજા મળ્યા નથી અને કબજા કોઈ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે અને સોવારના પ્લોટ મળતા નથી અને જે ખાલસા સ્ત્રી સરકાર જે જમીનો થઈ જાય છે એના માટે યુવા ભીમસેનાએ રાજકોટ જિલ્લામાં એક જમીન અધિકાર અભિયાન ચાલુ કર્યું છે, જે તાલુકે તાલુકે જઈને અનુસૂચિત જાતિના લોકોના અમે ફોર્મ ભરી છે અને એક સાથે કલેક્ટરને જિગ્નેશભાઈ મેવાણીને સાથે રાખીને સમાજના આગેવાનો રાજકીય બિનરાજ્યો તમામ પ્રકારના આગેવાનો સાથે રાખીને અમે એક ઝુંબેશ ચલાવવાના છીએ અને ટૂંક સમયમાં રાજકોટમાં 5000 લોકોનું અમે સંમેલન કરી અને રેલી કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું.